એટલે એક વાત કરી કે આપણા વ્યવહારમાં અનીતિનું ધન આવતું હોય, અને પૈસાનું આપણે કોઈનું બ્લડ લેવાનું હોય, કોઈનું બ્લડ લેવાનું છે કે આપણે બીમાર પડ્યા તો બ્લડના કેટલા ટેસ્ટ થાય ખબર છે? એચઆઈવી ટેસ્ટ થાય, હિપેટાઇટિસ બી સી એ ટેસ્ટ થાય, હેમોગ્લોબિન ટેસ્ટ થાય, પ્લેટલેટ ટેસ્ટ થાય, રેડ બ્લડ ટેસ્ટ થાય, એનામાં કોઈ પણ પ્રકારની ખામી નથી ને એ બ્લડમાં. એ બધા ટેસ્ટ કર્યા પછી આપણને એ બ્લડ ચડાવવામાં આવે. હું એમ પૂછું છું કે આપણને જે પૈસા ચડાવવામાં આવે એનું બ્લડ ગ્રુપ આપણે કોઈ દી ચેક કરીએ છીએ કે આ પૈસો છે એ ક્યાંનો છે, નીતિનો છે કે અનીતિનો છે, એ ચેક કરીએ છીએ? ક્યાંયથી પણ મળી ગયો, 10 રૂપિયાની નોટ કોકની મળે તો કેવી તરત ખીચામાં જતી રહી છે, ખબર નથી કોનો છે કેવો છે. આટલી કથા સાંભળ્યા પછી પણ આ હોલની અંદર હું મારો એક નેપકિન ભૂલી ગયો, વ્હાઈટ, તે ગાયબ થઈ ગયો. છે ને આપણું ચરિત્ર સુધરો. સહજાનંદ સ્વામી મહારાજે શિક્ષા પત્રીની અંદર પોતાના ભક્તોને એક આજ્ઞા કરી, આજ્ઞાનું પાલન થાય આપણાથી, રસ્તે ચાલતા કાષ્ટ એટલે કે લાકડું કે ફૂલ આદિ વસ્તુ નધણિયાથી પડી હોય તો પણ, કોઈની માલિકીની ન હોય, ફૂલ પડ્યા હોય, ફૂલ હોય ઝાડ પર કે રસ્તામાં કઈ લાકડાનો ટુકડો પડ્યો, કાષ્ટ કે ફૂલ આદિ વસ્તુ નધણિયાથી પડી હોય તોય એના માલિકને પૂછ્યા વગર લેવી. કોણે કોણે કાજુ તોડ્યા હતા તે દી? ઝાડવેથી કાજુ કોણે કોણે તોડ્યા હતા? બહાર ફરવા ગયા હોય ને કોઈના ઝાડવેથી ફળ એવી રીતે તોડી લ્યો, એના માલિકને પૂછ્યા વગર આપણાથી લેવાય નહીં, ના તોડાય. અને જો તમને એ સારું લાગતું હોય, તમારા ખેતરમાં માંડવીનો છોડવો કોક ખેહી ગયો હોય કેવું લાગે? લાગે ને અઘરું? તો સૌ સૌનું છે, એ એના બાલુડા માટે છે, એના ઉદર પોષણ માટે છે. અને ભલે ને છો ને હડીને હેઠું પડી જતું, આપણે ન લેવું, ગુનેગાર આપણે નહીં થવાનું. કોઈ દિવસ કોઈનું આમનામ લેતા જ નહીં, ભગવાન રાજી થશે. નહીં લ્યો શું થાય? બહુ બહુ તો ફરક શું પડશે કે આપણી સાથેના આપણા સગા વહાલા એ મોટા મહેલ બનાવી નાખશે અને આપણે છે એ રો હાઉસ રહે, આટલો જ ફરક પડશે ને, આનથી વધારે ફરક પડવાનો હું? અરે તમે તો ન્યા સુધીનું વિચારો છો, છે એ ઓછું. અમારા ભા તો એમ કે બળીને હાવ રાખ થઈ જાય પછી હું બળવાનું હતું, ભગવાન બગાડી હું લે, ઈ એમ કે કઈ હશે તો બગાડી લે, હું બગાડી બગાડીને કેટલું બગાડશે એમ કે, એટલો સરળ જીવ છે. આવી ખુમારી ભક્તિ માર્ગની અંદર બહુ જરૂરી છે, બહુ જરૂરી છે ભક્તિ માર્ગમાં. અને જો તમે મનથી એમ નક્કી કરીને આવ્યા જ છો કે ભાગવત કથામાં જાય છે, જગન્નાથપુરી ફરવા આવ્યા હોય એના માટે આ વાત નથી, કે ભાગવત કથામાં જાય છે, ભાગવત કથામાં બેઠા છે, તો મનથી દ્રઢપણે એક સંકલ્પ કરી નાખજો, થઈ થઈને શું થઈ જવાનું, કદાચ ભૌતિકવાદમાં નહીં જીવીએ તો હું ફરક પડી જવાનું, શું ક્યાં બિગડેગા ક્યાં હમારે, ઈશ્વર સન્મુખ જાને છે ક્યાં બિગડ જાયેગા. અને એક સૂત્ર મારા માર્કેટિંગમાંથી કાઢેલું સૂત્ર છે, અને એ સૂત્રને મેં હૃદયમાં રાખ્યું છે, ઇફ યુ ગેટ યોર પર્પઝ, તમે તમારો પર્પઝ, તમારો ગોલ મેળવવા માંગો છો, ઇફ યુ ગેટ યોર પર્પઝ, સરેન્ડર અનકન્ડિશનલ હિમસેલ્ફ. તમારી જાતને કોઈ પણ જાતની કન્ડિશન વગર ભગવાન સમર્પિત કરી દો, એમાં કોઈ કન્ડિશન આવવી જ ન જોઈએ. ભક્તિ માર્ગમાં કન્ડિશન બાધા બને. હું તારું ભજન તો કરું જો તું મારા દીકરાનો સંબંધ કરી દે, હું તારું ભજન તો કરું
મારે એક ઘરના ઘરની કલ્પના છે એ તું પૂરી કરી દે, હું મારું ભજન તો કરું જો તું મારી આટલી ઈચ્છાઓ પૂરી કરી દે. કન્ડિશન કોઈ પણ જાતની નહીં. મારે એક સવાલ પૂછવો છે, દરેક કથામાં પૂછું છું, નવા આવેલા લોકો માટે હશે, જૂના જવાબ નો આપી દેતા, પેપર ફોડી નો નાખતા. પેપર ફૂટવાનું બહુ હમણાં બન્યું જ્યાં હોય ને. આટલા આપણા વિચારો શુદ્ધ થયા છે, મને ખબર છે તમારા હૃદય નિર્મળ થયા જ છે. તમને વાત તો સાચી, આમાંથી એવું કોણ છે કે આ વાત ખોટી લાગે છે? વાત તો સાચી લાગે છે ને, આ થઈ બધાને ગમે છે ને આ વાત. અને બહાર નીકળીને મને કયો છો કે ના ના ખરેખર આનંદ આવે છે, તમે બહુ સાચું બોલો છો, એટલી તો તમને અનુભવ થયો ને સાચું. તો એનો મતલબ એવો કે તમારામાં ક્યાંક સત્ય છુપાયેલું તો પડ્યું છે, તમારા હૃદય કમળ નિર્મળ તો છે જ. કારણ કે હૃદય કમળ નિર્મળ ન હોય ને તો વાતનો સ્વીકાર જ ન થાય. તો તમે એવું સ્વીકારો છો એટલે તમે થોડાક તો એવા આત્મા છો કે ઈશ્વરની ગતિને પ્રાપ્ત કરી શકો એમ છો, અને તો જ આ કથામાં બેઠા હો, નહીતર ન કથામાં બેઠા હો. તમે તમારા ભાગ્યમાં ન હોય તો જ તમે આ કથામાં બેઠા છો. તો હું તમને એ પૂછવા માંગુ છું કે આજે આટલો સુંદર ભાવ જોઈ અને જગન્નાથ પ્રભુ પોતે ખુશ થઈ ગયા પોતે, અને તમને ક્યાંક અંગત મળે, હાવ અંગત, અને તમને એક સવાલ પૂછે. આ મેં બનાવેલું સૂત્ર હો, ક્યાંયથી સાંભળેલું નથી, એઠું નથી, આ આપણી પોતાની, આ મારી ફેક્ટરીનો માલ છે. ખુમારી સાથે અભિમાન કરીને નહીં, ખુમારી સાથે. તો ભગવાન તમને એવું પૂછે કે બોલ શું જોઈએ છે, હું તારા ઉપર પ્રસન્ન છું, રાજી છું, ક્યાં ચાહીએ બોલ, તો શું માંગો. કોઈ છે ઊભું થઈને કે એવું શું માંગો? ભક્તિ સમજણ ને ભાવ, બીજું કોઈ? આપી દઉં જવાબ તમને, આપણે બહુ વધારે લાંબો ટાઈમ ખેંચવું નથી. હું એમ કહું છું કે અખિલ બ્રહ્માંડનો માલિક, આ સૃષ્ટિનો નિયંતા, આપણા સૌની તમામ વસ્તુ જેના હાથમાં છે, જેનાથી છુપી પણ નથી, જે આપણો દ્રષ્ટા છે, અને સૌથી મોટું પ્રાધાન્ય તત્વ છે ઈશ્વર તત્વ, એ આપણને એમ પૂછે કે તારે શું જોઈએ છે, તો માંગવાનું કાંઈ બાકી રહે ખરું? કાંઈ બાકી રહે? પછી માંગવાનું કાંઈ રહેતું? કારણ કે જો ભક્તિ સમર્પણ અને ભાવ હોય તો જ ઈશ્વર પ્રગટ થયો હોય, એટલે એ માંગવાની વસ્તુ નથી. એ હોય આપણી અંદર તો જ એ પ્રગટ થયો હોય. તો હું માંગવું પછી આપણા જીવનમાં થોડો ખાલી પોસે એ દૂર કરવાનું માંગીએ? તો એવું તો એની પાસે, તમે હજી સૃષ્ટિ જોઈ નથી. જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. હજી તમે જે જોવો છો એ તો એક સપનું માત્ર છે, સપનું, હાવ તુચ્છ. તમે જે એને જે જુઓ છો, ઈશ્વર મળે એને, એની પાસે જે સુખનો ભંડાર ભરેલો છે, એમાંથી તો એક આ જેની નિશ્રામાં આપણે બેઠા છીએ, નિત્ય સ્વરૂપ સ્વામી ગુરુદેવ, એ એવું કહેતા હતા કે અક્ષરધામમાં એક મચ્છર મૂતર્યું અને એની જણ ઉડતી ઉડતી પૃથ્વી લોક ઉપર આવી, તો આ માણસો સુખમાં માથા પછાડે છે, તો એ અક્ષરધામનું સુખ કેવું હશે? આ તુચ્છ, હાવ તુચ્છ. અત્યારે તમે કદાચ 500 કરોડ ના માલિકોને તો તુચ્છ સુખમાં આલોટી રહ્યા છે. ભગવાન તો સુખનો સાગર છે, અનંત છે, પામવા જેવો છે. અને જ્યારે તમને એની અનુભૂતિ થાય ત્યારે તમને એમ થાય મારી જેવો કોઈ બાદશાહ નથી, એમ મને જે મળ્યું છે એ તો અલૌકિક છે, એવું થાય. એટલે ભગવાન મળી ગયા પછી માગવાનું કાંઈ રહેતું નથી. પછી શું કરવાનું થાય ખબર છે? પછી શું કરવાનું થાય? એને એમ કહેવાનું હોય, હવે તું બોલ તારી શું ઈચ્છા છે, શું કરું તો તને રાજીપો થાય, તું બોલ તારી શું ઈચ્છા છે, હું શું કરું તો હજી તું પ્રસન્ન રહે, એમ પછી તો એ કામ કરવાનું. ભગવાનને જો તમે આ કહી શકતા હો, તારી ઈચ્છા શું છે બોલ, તમે હે
આ કક્ષાને આપણે પ્રાપ્ત કરવી છે, તમે ને હું બધાય આપણે આ માટે પ્રયાસ કરીએ, અને જો આ કક્ષા આવશે તો હાચીન જીવન દરમિયાન અનુભવ થશે, મારો વિશ્વાસ બોલે છે, મને એના પર વિશ્વાસ છે. એ તમને જીવનમાં એકવાર એવી આવીને કહેશે કે બોલ શું જોઈએ, તમારો વિશ્વાસ જ તમારું કામ કરે. એના ઉપર એટલો દ્રઢ અનુરાગ હોવો જોઈએ, એટલો પ્રેમ હોવો જોઈએ, એ જ તમારું કામ કરે.